અને અમે એ પણ જોયું છે કે ઘણા દર્દીઓમાં તમાકુની સાથોસાથે દારૂનું પણ વ્યસન હોય છે, તો આવા દર્દીઓમાં જે કેન્સર થવાની શક્યતાઓ હોય છે એ ખૂબ જ વધી જાય છે. કે અમારે ઘણું લાંબુ ડ્રાઇવિંગ કરવાનું હોય કે તેમાં અમને ઊંઘ ના આવે એટલે અમે તમાકુ ખાઈએ છીએ. ઘણા દર્દીઓ મજૂરી કામ કરતા હોય છે કે જેમાં અમારે ખૂબ જ વજનનું કામ હોય એટલે અમે તમાકુ ખાઈએ છીએ. એટલે આવા દર્દીઓમાં તમાકુના વ્યસનના લીધે કેન્સર થવાની શક્યતા સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. તો નમસ્કાર દર્શક મિત્રો, સેટરડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. આજે અમે તમારા માટે ખાસ એક એપિસોડ લઈને આવ્યા છીએ જેમાં અમે તમને કેન્સર વિશે માહિતી આપશું. કેન્સરને લઈને લોકોમાં ઘણી બધી ગેરસમજ ઊભી થતી હોય છે, ઘણી બધી વાતો જે છે તે કદાચ લોકોમાં ક્લિયર નથી. તેના માટે આજે હેડ અને નેકના કેન્સર સર્જન જે છે મિતેશ મોદી, એને અમે મળશું અને તમને જણાવશું હેડ અને નેકના કેન્સર વિશેની કેટલીક વિશેષ બાબતો. ડૉક્ટર, સૌથી પહેલાં એ જણાવો કે પહેલાં અત્યારે જે સતત કેન્સરના કેસીસ જે વધી રહ્યા છે લોકોમાં, જે અત્યારે જોઈએ તો ડે બાય ડે બહુ જ કેસીસ વધી રહ્યા છે, તો એનું મુખ્ય કારણ શું છે, જેના લીધે અત્યારે કેસીસ આટલા વધવા પામ્યા છે? આજના સમયમાં લોકોના વ્યસનનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. કે બધા જ દર્દીઓ અમે જોઈએ છીએ કે જે કેન્સરનું મોહ જીભ ગળાના કેન્સરના દર્દીને લઈને આવે છે, એ લોકોની હિસ્ટ્રીમાં અમે જાણવા મળે છે કે તે લોકો ખૂબ જ લાંબા ટાઈમથી 10 વર્ષથી 15 વર્ષથી તમાકુનું વ્યસન કરતા હોય છે. તો મુખ્ય મોં જીભ ગળાના કેન્સર માટેનું મુખ્ય કારણ છે તમાકુ, કે જે દર્દીઓ ખૂબ જ લાંબા ટાઈમથી વ્યસન કરતા હોય છે, જેના લીધે મોઢામાં છાલા પડે છે અને એમાં કેન્સર પરિણમે છે. અને અમે એ પણ જોયું છે કે ઘણા દર્દીઓમાં તમાકુની સાથોસાથે દારૂનું પણ વ્યસન હોય છે, તો આવા દર્દીઓમાં જે કેન્સર થવાની શક્યતાઓ હોય છે એ ખૂબ જ વધી જાય છે. બિકોઝ કે તેમાં તમાકુ અને દારૂનું જે કોમ્બિનેશન બને છે, લીથલ કોમ્બિનેશન થાય, કે જેમાં કેન્સર થવાની શક્યતાઓ 10-15 ગણી વધી જાય છે. એટલે આજના તબક્કામાં લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ સ્ટ્રેસફુલ હોય છે, એટલે લોકો વ્યસનના રવાડે ચડી જતા હોય છે. કે અમારે ઘણું લાંબુ ડ્રાઇવિંગ કરવાનું હોય કે તેમાં અમને ઊંઘ ના આવે એટલે અમે તમાકુ ખાઈએ છીએ. ઘણા દર્દીઓ મજૂરી કામ કરતા હોય છે કે જેમાં અમારે ખૂબ જ વજનનું કામ હોય એટલે અમે તમાકુ ખાઈએ છીએ. એટલે આવા દર્દીઓમાં તમાકુના વ્યસનના લીધે કેન્સર થવાની શક્યતા સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. તો મુખ્ય કારણ હું આ કેન્સરમાં જે વધારો થયો છે એનું મુખ્ય કારણ છે કે આજની લાઈફસ્ટાઈલ અને તમાકુનું વ્યસન, એ બંનેના લીધે સંખ્યામાં ખૂબ વધારો થયો છે. આપે જણાવ્યું એ પ્રમાણે કે અત્યારની લાઈફસ્ટાઈલ પ્રમાણે વ્યસન કરવામાં લોકો જે વધી રહ્યા છે, લોકો અલગ અલગ પ્રકારના વ્યસન કરતા હોય છે, તો આમાં કયા પ્રકારના મુખ્ય લક્ષણો જોવા મળે છે આજે દર્દીઓ છે એમાં? દર્દીઓમાં સૌથી મુખ્ય લક્ષણ જોવા મળે છે કે મોઢામાં છાલા પડવા, કે મોઢામાં જે કોઈ પણ ચાંદુ પડ્યું હોય કે જે 2-3 અઠવાડિયાની ટ્રીટમેન્ટ લેવા છતાં પણ રૂજ ના આવતી હોય, તો એ ચાંદુ કેન્સરનું હોઈ શકે, તો એની તપાસ કરવી જરૂરી છે. તો મુખ્ય લક્ષણ છે કેન્સરનું મોઢામાં છાલા પડવા, મોઢું ખુલવાનું બંધ થઈ જવું. ઘણા દર્દીઓનું ખૂબ જ ઓછું, હાર્ડલી 0 ફિંગર માઉથ ઓપનિંગ હોય છે, કે જે દર્દીઓ ખાઈ પણ શકતા નથી હોતા. અને ઘણા દર્દીઓમાં મોઢામાંથી બ્લીડિંગ થતું હોય છે અને સફેદ અને લાલ કલરના છાલા પડતા હોય છે. તો આ બધા જે લક્ષણો છે એ કેન્સરના હોઈ શકે, દરેક લક્ષણ કેન્સરનું હોય એવું જરૂરી નથી હતું, પણ જે દર્દીઓમાં આવા લક્ષણો જોવા મળે છે તે તમામ દર્દીઓએ જે સબ્જેક્ટના ડૉક્ટર, વિષયના ડૉક્ટર, જેમ કે મોઢાની અસર થઈ છે તો તમે કાનના ગળાના ડૉક્ટર જોડે જઈ શકો અથવા ડેન્ટિસ્ટ ડૉક્ટર જોડે જઈ શકો, કે તમે સીધા અમારા જેવા મોં જીભ ગળાના કેન્સરના સર્જન પાસે જઈ અને આ લક્ષણોનું વેરિફિકેશન કરવું પડે, કે એનું જોવું પડે કે આ લક્ષણોમાં કેન્સર છે કે કેન્સર નથી. એટલે આ લક્ષણોવાળા દર્દીઓએ નિયમિત ચેકઅપ રાખવું પડે અને નિયમિત ડૉક્ટરની તપાસ રાખવી જરૂરી છે. જ્યારે પણ આ પ્રકારના લક્ષણ જણાય, આપે કહ્યું એ પ્રમાણે ડૉક્ટરને બતાવવું જોઈએ, તો આના પછીની ફર્ધર ટ્રીટમેન્ટ જે કઈ કે લક્ષણો જણાય પછીની એ કયા પ્રકારની હોય છે? સપોઝ કે કોઈ પણ દર્દી આવ્યું છે, એને મોંમાં, જીભમાં કે ગળામાં ની અંદર ગાંઠ છે અથવા તો મોઢા અને જીભમાં અલ્સર થયું છે અને જે લાંબા ટાઈમની દવાથી રૂજાતું નથી, તો એવા દર્દીને તપાસ કરવી જરૂરી છે. તો એવા દર્દીઓને અમે રૂટીનલી સલાહ આપીએ છીએ કે એ જે ચાંદુ પડ્યું છે એમાંથી જરાક ટુકડો લઈ અને ટીશ્યુ બાયોપ્સી કરવાની હોય, કે જેનાથી આપણને ખબર પડે કે એ ટીશ્યુમાં કેન્સરનું પ્રેઝન્ટેશન છે કે કેન્સરનું પ્રેઝન્ટેશન નથી. તો
મુખ્ય તપાસ કેન્સર માટે એક જ છે કે બાયોપ્સી, કે જે બાયોપ્સી કરવાથી જ આપણને ખબર પડી શકે કે કેન્સર છે કે કેન્સર નથી. બાકી બીજા તમે સપોર્ટિવ રિપોર્ટ્સ જેમ કે એક્સરેઝ છે, સિટી સ્કેન છે, MRI છે, અને હવેના તબક્કા સમયમાં પેટ સ્કેન પણ થાય છે. પણ ટીશ્યુ બાયોપ્સી કરવી ખૂબ જ જરૂરી છે. એટલે આવા લક્ષણો ધરાવતા દર્દીઓએ પહેલામાં પહેલું નજીકના વિષયના ડૉક્ટર જોડે જઈ અને એની બાયોપ્સી કરાવવી ખૂબ જ જરૂરી છે. અને એક જ દર્દીઓને ખાસ આ મેસેજ આપું છું કે બાયોપ્સી જ એક એ માત્ર રિપોર્ટ છે કે જેનાથી આપણે 100% શ્યોર કહી શકીએ કે આ દર્દીમાં કેન્સર છે કે આ દર્દીમાં કેન્સર નથી. બીજા કે ઘણા દર્દીઓ સિટી સ્કેન લઈને આવે કે આમાં છે, સિટી સ્કેન, પેટ સ્કેન એ બધા રિપોર્ટ સપોર્ટ કરે છે, એ આપણને કન્ફર્મેશન નથી આપી શકતા. અમે હેડ એન્ડ નેક કેન્સર સર્જન, અમારે ટ્રીટમેન્ટ કરવા માટે કેન્સર હોવું એક તો જરૂરી છે, બાયોપ્સીનો રિપોર્ટ પોઝિટિવ હોવો જરૂરી છે, અને એનાથી આગળ અમે બાયોપ્સીના રિપોર્ટ ઉપરથી કયા પ્રકારનું કેન્સર છે કે જેમાં અમે કઈ સારવાર લાગુ પડી શકે એ જરૂરી છે. તો બાયોપ્સી દરેક દર્દીઓએ આ લક્ષણો જેમ કે મોઢામાં ચાંદું પડ્યું હોય, ગળામાં ગાંઠ હોય, એ લોકોએ બાયોપ્સી કરાવવી ખૂબ જ જરૂરી છે. અને પછી જ આપણે આગળ એની મેનેજમેન્ટ કરી શકીએ, પછી જ આપણે એની આગળ સારવાર કરી શકીએ છીએ. તમે જણાવ્યું એ પ્રમાણે કે સૌથી પહેલાં બાયોપ્સી કરાવવી બહુ જરૂરી છે. જે લોકોને કેન્સર થયું છે અને ઓપરેશન કરાવી દીધું છે કે જે પણ ટ્રીટમેન્ટ પૂરી કરી છે, એવા લોકોએ શું કાળજી રાખવી જોઈએ, અને જેને નથી એ લોકોએ પણ એક ચોક્કસ પ્રકારની જે કાળજી આપણે કહી કે લેવી જોઈએ કે જેથી કરીને આગળ જઈને આ પ્રકારના રોગ ન થાય, તો એ કયા પ્રકારની કાળજી લેવી જોઈએ?